વાત કરીએ તો ખ્યાતિકાંડ બાદ હોસ્પિટલો પર હવે તવાઈ બોલાવવામાં આવી છે. પીએમજેએવાય યોજનામાં 7 હોસ્પિટલોને સસ્પેન્ડ કરાઈ છે. અમદાવાદની 3, સુરત અને વડોદરાની 1-1 હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ છે. તો રાજકોટની 1, ગીર સોમનાથની 1 હોસ્પિટલ છે જેને સસ્પેન્ડ કરવામાં આવી છે. સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ડોક્ટર પ્રશાંત વજીરાણી સ્પેશિયાલિસ્ટ ડોક્ટરમાંથી 1 છે જેને સસ્પેન્ડ કરાયો છે. 4 ડોક્ટરને સ્પેશિયાલિસ્ટ તરીકે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે. હિરેન, ખ્યાતિકાંડ આખો બહાર આવ્યો ત્યારબાદ હવે તપાસ કરવામાં આવી અને અન્ય હોસ્પિટલો ઉપર પણ કાર્યવાહી કરાઈ છે. કેટલીક હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી. અમદાવાદની આ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સહિત અલગ અલગ 7 જેટલી હોસ્પિટલોને હવે આ પીએમજેવાય યોજના અંતર્ગત સસ્પેન્ડ કરવામાં આવી છે, જેમાં અમદાવાદની 3 હોસ્પિટલોનો સમાવેશ થાય છે. સુરત, રાજકોટ અને ગીર સોમનાથની હોસ્પિટલો છે એને પણ કાયમી ધોરણે આ યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે. આ ઉપરાંત 4 મલ્ટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો છે કે જેનું લાયસન્સ મલ્ટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર તરીકેનું રદ કરવામાં આવ્યું છે. આ હોસ્પિટલોની અંદર તેઓ ડોક્ટર તરીકે સેવા આપતા હતા અને ખોટી રીતે ઓપરેશન કરી પૈસા પડાવતા હતા, એ પ્રકારનો કારસો સામે આવ્યો હતો. આ તમામ લોકો સામે જે તપાસ ચાલતી હતી એ તપાસને અંતે આરોગ્ય વિભાગે આ નિર્ણય કર્યો છે. જે હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે એમાં જીવનજ્યોત હોસ્પિટલ છે ગીર સોમનાથ જિલ્લાની, એને પણ આ યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે. નરિત્વ હોસ્પિટલ છે અમદાવાદની, હેલ્થકેર હોસ્પિટલ છે, એને પણ સસ્પેન્ડ કરવામાં આવી છે. ખ્યાતિ ફાઉન્ડેશનની હોસ્પિટલ છે એને સસ્પેન્ડ કરવામાં આવી છે. અમદાવાદની શિવ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે. સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ છે સુરતની, એને પણ સસ્પેન્ડ કરવામાં આવી છે. રાજકોટની નીતિન બેબી કેર હોસ્પિટલ છે એને પણ સસ્પેન્ડ કરવામાં આવી છે. આ ઉપરાંત સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ વડોદરા છે એને પણ આ પીએમજેવાય યોજનામાંથી સસ્પેન્ડ કરવાનો આરોગ્ય વિભાગે નિર્ણય કર્યો છે. આ ઉપરાંત જે સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો છે એમના લાયસન્સ છે તે સસ્પેન્ડ કરવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે, જેમાં અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર પ્રશાંત વજીરાણીનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત હિરેન મશરુ કે જે રાજકોટમાં એક કેસની અંદર તેમનું નામ સામે આવ્યું હતું, એમને પણ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર તરીકેનું તેમનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કેતન કાલણિયા છે એમનું પણ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. મિહિર શાહનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય કેટલીક હોસ્પિટલો છે કે જેની સામે અગાઉ ફરિયાદો થઈ છે એવી હોસ્પિટલો સામે પણ ફરી એકવાર તપાસ શરૂ કરવામાં આવશે. આ સાથે જે નિયમો છે પીએમજેવાય યોજના અંતર્ગત કાર્ડની એપ્રુવલ આપવાના, એ નિયમોમાં પણ રાજ્ય સરકાર ફેરફાર કરી રહી છે. અત્યાર સુધી જે એપ્રુવલ આપવામાં આવી છે એમાં બેડની સંખ્યા એની સામે ઓપરેશનની સંખ્યા જે છે એને પણ આંકડો મેચ કરવામાં આવી રહ્યો છે. જો એમાં શંકા જણાશે તો એવી હોસ્પિટલોની પણ ફરીથી તપાસ કરવા માટે સૂચના અપાઈ છે. આભાર માહિતી માટે.